કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી બરાબર એમાં આપણે યુનિટ 1માં બધી એક્ટિવિટી થઈ ગઈ છે. ખાલી એક વસ્તુ એમાં બાકી હતી, એ હતો નિબંધ, એ ક્વિઝ કોમ્પિટિશન. તો જુઓ, એમાં આપણે જોયું હતું એક્ટિવિટી ઓલમોસ્ટ બધી કમ્પ્લીટ થઈ ગઈ હતી, અને આ ક્વિઝ કોમ્પિટિશનવાળો જે પાના નંબર 8 પર તમને નિબંધ આપેલો છે એ આપણે બાકી હતો બરાબર. તો હું આજે તમને એ ક્વિઝ કોમ્પિટિશન નિબંધ જ લખાવવાની છું બરાબર. એ તમારે જોઈ જોઈને અંદર લખવાનો રહેશે. તો તમારે બધાએ આ જે નિબંધ છે એ વર્કબુકમાં જ લખવાનો છે બરાબર. તો શરૂઆત કરીએ નિબંધની બરાબર. હું અહીંયા લખું ધોરણ 8 બરાબર, ઇંગ્લિશ એસે રાઇટિંગ, એસે રાઇટિંગ બરાબર છે. એ ક્વિઝ કોમ્પિટિશન નિબંધનું નામ, એ ક્વિઝ કોમ્પિટિશન બરાબર. તો હું આજે તમને એ જ લખાવીશ, એ ક્વિઝ કોમ્પિટિશનવાળો નિબંધ. તો શરૂઆત કરીએ. વી કન્ડક્ટ ક્વિઝ પ્રોગ્રામ્સ ઇન, ક્વિઝ પ્રોગ્રામ્સ ઇન અવર સ્કૂલ એવરી યર, અવર સ્કૂલ એવરી યર. ક્વિઝ પ્રોગ્રામ્સ હેલ્પ અસ, ક્વિઝ પ્રોગ્રામ્સ હેલ્પ અસ ટુ લર્ન મોર, ટુ લર્ન મોર એબાઉટ એ પર્ટિક્યુલર સબ્જેક્ટ, એ પર્ટિક્યુલર સબ્જેક્ટ. સ્ટુડન્ટ્સ ઓફ ડિફરન્ટ એજ, સ્ટુડન્ટ્સ ઓફ ડિફરન્ટ એજ ગ્રુપ્સ પાર્ટિસિપેટ, ગ્રુપ્સ પાર્ટિસિપેટ. ઇન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ, ઇન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્વિઝ કોમ્પિટિશન્સ, ક્વિઝ કોમ્પિટિશન્સ. There are general quiz, there are general quiz contests also. A quiz is a quiz is a good way of testing as well as improving ones general knowledge. It also gives us training in thinking
ट्रेनिंग इन थिंकिंग फास्ट एंड एक्सप्रेसिंग फास्ट एंड एक्सप्रेसिंग अवर सेल्व्स प्रॉपरली there are special quiz programs on subjects like sports cricket english literature science politics and so on. In a quiz, the competition will be between three or four groups. The persons who ask questions to the group is called a quiz master. Usually there are four or five rounds of questions. Each group is given a set of questions. The time to give answers is limited. If a group is not
If a group is not able to give answer, within the time limit, the question goes to the next group. Whichever group gets maximum number of right answers or points is declared the winner. The last quiz competition held in our school was on the theme of Indian culture. અહીંયા તમારો નિબંધ પૂરો થાય છે, બરાબર? તો તમારે આ જે નિબંધ મેં આજે લખાવ્યો એ તમારે વર્કબુકમાં લખવાની છે, બરાબર? વર્કબુકમાં તમારે નિબંધ લખવાનો રહેશે. તો આપણે અહીંયા પીરિયડ પૂરો થાય છે.